नमस्कार धोरण नवना वाला विद्यार्थी मित्रों, आज आप आ विडियो लेक्चर की अंदर तमारी जे हमणा प्रथम परीक्षा लेवावानी छे तेमां सामाजिक विज्ञान विषय नू 100% एटले 100% प्रश्नों पूछाय तेवू आईएमपी पेपर लईने आपणे आव्या छीए। आईएमपी एटला माटे कहूं छूं के आमांथी घणा 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 क्वेश्चन पूछाशे। तो चालो मित्रों शुरुआत करिए सेक्शन नंबर ए। तो सेक्शन एमां पहेलो प्रश्न छे, नीचेना प्रश्नोना माध्यम मुजब उत्तर आप। कुल 24 प्रश्नों हेतु लक्षी छे, दरेकना गुण रहेशे एक। तो જોઈએ પહેલું, રાજ્યની ધારાસભાના ગૃહો કયા કયા નામથી ઓળખાય છે? તેમાં આવશે રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ વિધાન પરિષદ અને નીચલું ગૃહ વિધાનસભાના નામે ઓળખાય છે। બીજું છે, સંઘ સરકારની કારોબારીમાં કોનો સમાવેશ થતો નથી? તેમાં આવશે મુખ્ય ન્યાયમૂર્તિનો। ત્રીજું છે, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તેમાં આવશે શ્રીમદ રાજચંદ્ર। ત્યાર પછી ચોથું છે, સાચું જોડકું જોડો। તો જોડકાના જવાબો પણ નીચે આપેલા છે, એમાં પહેલું છે 16 ઓક્ટોબર 1905, તેમાં જવાબ આવશે 5મો રાષ્ટ્રીય શોક દિવસ। બીજું છે, મુસ્લિમ કોમવાદના પિતા? તેમાં આવશે ચોથું લોર્ડ મિન્ટો। ત્રીજું છે, મેડમ ભીખાઈજી કામા? તેમાં આવશે છઠ્ઠું સર્વપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ તૈયાર કરનાર। ચોથું છે, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ? તેમાં આવશે બીજું શ્રીમદ રાજચંદ્ર। પાંચમું છે, જલિયાવાલા બાગનો હત્યાકાંડ? તેમાં આવશે પહેલું જનરલ ડાયર। ત્યાર પછી પાંચમું છે, રશિયાના બધા જાર રાજાઓ કેવું શાસન ભોગવતા હતા? તેમાં આવશે આપ ખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા। છઠ્ઠું છે, રશિયામાં જારશાહીના પતન પછી કોના હાથમાં સત્તા આવી? તેમાં જવાબ આવશે રશિયાના જારશાહીના પતન પછી કેરેકીના નેતૃત્વવાળી મેન્સેવિક એટલે કે લઘુમતી પક્ષના હાથમાં સત્તા આવી। સાતમું છે, ભારતમાં સ્વાતંત્ર્ય દિનની સૌ પ્રથમ ઉજવણી ક્યારે થઈ? તેમાં આવશે 15મી ઓગસ્ટ। ઓકે, સ્વતંત્રતા દિન છે, પ્રજાસત્તાક દિવસ નથી એટલા માટે। આઠમું છે, ગાંધીજીએ કોંગ્રેસના પ્રતિનિધિ 26મી જાન્યુઆરી 1930 ના રોજ ગાંધીજીએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ખાલી જગ્યા ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તેમાં આવશે બીજી। નવમું છે, બાજુમાં આપેલ પ્રતીક સંયુક્ત રાષ્ટ્રોની કઈ સંસ્થાનું છે? તેમાં આવશે યુનિસેફ। દસમું છે, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિ માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ? તેમાં આવશે સંયુક્ત રાષ્ટ્ર। 11મું છે, યુદ્ધમાં અસાધારણ બહાદુરી બતાવનાર અથવા તો બલિદાન આપનાર લશ્કરી દળોના સભ્યોને કયા એવોર્ડ આપવામાં આવે છે? તેમાં જવાબ આવશે યુદ્ધમાં અસાધારણ બહાદુરી બતાવનાર અથવા બલિદાન આપનાર લશ્કરી દળોના સભ્યોને પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર જેવા એવોર્ડ આપવામાં આવે છે। ત્યાર પછી 12મું છે, ગાયોની કતલ અટકાવવાનો કાયદો ઘડવો એ રાજ્યનું સાંપ્રદાયિક પગલું ગણાય છે? તેમાં આવશે ખરું। 13મું છે, ધરપકડ કે અટકાયત કરાયેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવું પડે છે? તેમાં આવશે 30. 14મું છે, નીચેનામાંથી કયું સરોવર રાજસ્થાનમાં આવેલું છે? તેમાં આવશે સાંભર સરોવર। 15મું છે, કશ્મીરનું કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે? તેમાં આવશે વુલર। 16મું છે, ગુજરાતમાં લોક અદાલતની રચના શા માટે કરવામાં આવી છે? તેમાં આવશે સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી ગુજરાતમાં લોક અદાલતની રચના કરવામાં આવી છે। 17મું છે, યોગ્ય જોડકા જોડો। તો જોડકાની નીચે જેના આન્સર છે, તો પહેલું છે સર્વોચ્ચ અદાલત, તો એમની અંદર આવશે 5મું દિલ્હી। બીજું છે, નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ, તેમાં આવશે 4થું સર્વોચ્ચ અદાલત। ભારતના ઉત્તર પૂર્વના 7 રાજ્યો માટેની વડી અદાલત, તેમાં આવશે બીજું અસમ। 4થું છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદા પરથી દૂર કરવાની પદ્ધતિ, તેમાં આવશે પહેલું। અઢારમું છે, હાલમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા કેટલી છે? તેમાં આવશે હાલમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની મુખ્ય ન્યાયાધીશ સહિત 28ની સંખ્યા છે। 19મું છે, યોગ્ય જોડકા જોડો, તેમાં પહેલું છે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ, તેમાં આવશે ત્રીજું 3214 કિમી। ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ, તેમાં આવશે 5મું 2933 કિમી। ભારતમાં સૂર્યોદયની પ્રથમ શરૂઆત, તો એમાં આવશે પહેલું અરુણાચલ પ્રદેશ, અને 4થું છે સુએજ નહેરની શરૂઆત, તેમાં આવશે બીજું ઈસવીસન 1869. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, નીચે આપેલા રાજ્યોનો પશ્ચિમથી પૂર્વ દિશા તરફનો સાચો ક્રમ જણાવો, તેમાં આવશે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને મેઘાલય। 21મો છે, આપણે 26મી જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તેમાં આવશે પ્રજાસત્તાક દિન તરીકે। 20મું છે, આપેલ શબ્દની સંકલ્પના સમજાવો, બિનસાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતા,
तो बिनसांप्रदायिकता એટલે બધા ધર્મોને સમાન ગણવા, કોઈ પણ એક ધર્મને સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી. બિનસાંપ્રદાયિકતામાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત છે. 23મું છે, કોની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ? તેમાં આવશે ચાર્લ્સ વુડની. 24મું છે, વાસ્કો દી ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટના કયા રાજ્યનું શાસન હતું? તેમાં આવશે જામોરિન. ત્યાર પછી મિત્રો જોઈએ સેક્શન નંબર બી. તો હવે અહીંયાથી બધા જ ક્વેશ્ચન મોટા છે, તો આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ.